नमस्कार विद्यार्थीओ, धोरण 12 विषय एसपी में विभाग बीजानो चैप्टर नंबर 1 जे आपणे चालू छे एमां कंटीन्यू छे ई चालू करवानुं छे। लास्ट में आपणे छे ई नियमित अने अनियमित शेर वेचणी छे ई जोयेली हती। अनियमित शेर वेचणी छे ए केवा संजोगोमां थाय तो अनियमित शेर वेचणी कहेवाय। अनियमित शेर वेचणी एटले शुं? गैरकायदेसर शेर वेचणी एटले शुं? बेनो तफावत छे ई आपणे जोयो तो। एटले छेल्ले जे आपणे बे तफावत जोयो तो ने गैरकायदेसर शेर वेचणी कोने कहेवाय ए थोड़ू जोई लईए। तो के छे गैरकायदेसर शेर वेचणी एटले शुं? तो के भारतीय जे करारना कायदा प्रमाणे जे आवश्यक तत्वोनी हाजरी होय के जे कायदेसर शेर वेचणी करवा माटेना नियमो अने જોગવાઈઓ હોય એનો ભંગ કરીને એટલે કે એનું પાલન કર્યા વગર જ્યારે શેર વેચણી કરવામાં આવે ત્યારે એને શું કહેવાય? ગેરકાયદેસર શેર વેચણી કહેવામાં આવે છે। આપણે ગેરકાયદેસર શેર વેચણીનો અર્થ છે એ જોયેલો હતો। ત્યારબાદ આપણે એવું કીધું હતું કે શેર હોલ્ડર અને કંપની વચ્ચે શેર વેચણી એક શું છે? કરાર છે। અને આ કરાર સંપૂર્ણ કરાર ત્યારે ગણાય જ્યારે એમાં આવશ્યક તત્વોની હાજરી હોય। કેવા આવશ્યક તત્વો? તો આપણે જોયા હતા ચાર આવશ્યક તત્વો આપેલા હતા। પહેલું દરખાસ્ત હતું, બીજું દરખાસ્તની સ્વીકાર હતી, સ્વીકારની જાણ અને ચોથું શું હતું? અવેજ। આ ચાર એવા તત્વો છે કે ચારમાંથી કોઈ પણ એક તત્વ જો ગેરહાજર હોય તો શું થાય? ગેરકાયદેસર શેર વેચણી કહેવાય। કેમ? અને ગેરકાયદેસર શેર વેચણી છે એ પ્રથમથી જ રદ થયેલી ગણાય। જો દરખાસ્ત એટલે શું? અરજી। પછી દરખાસ્તનો સ્વીકાર એટલે તો કે અરજી કંપનીએ સ્વીકારી, શેર મંજૂરી પત્ર માટેનો ઠરાવ પસાર કર્યો। સ્વીકારની જાણ એટલે તો કે શેર મંજૂરી પત્ર છે, મંજૂરી પત્ર એ શેર હોલ્ડરોને મોકલી આપે એને શું કહેવાય? અરજી એટલે દરખાસ્તની સ્વીકારનો જાણ કહેવાય। અને અવેજ એટલે એની સાથે જે રકમ મંગાવે એ। તો આ દરખાસ્ત એટલે અરજી જ ન કરી હોય તો શું થાય? તો કે ત્યાંથી જ છે એ આગળ કંઈ પ્રોસેસ છે એ ચાલે નહીં। એટલે ગેરકાયદેસર શેર વેચણી છે એ પ્રથમથી જ રદ થયેલી ગણાતી હતી। પછી એના જોગવાઈઓ આપી હતી કે જો કંપની છે એ શું કરે તો કે કંપની ધારાના જે નિયમો છે અને નિયમનપત્રમાં જે જોગવાઈ રાખી એનો ભંગ કરે અને શેર વેચણી કરે તો એ ગેરકાયદેસર શેર વેચણી કહેવામાં આવતી હતી। કોઈ સંચાલક જાણી જોઈ અને આવું કરે તો એ વ્યક્તિગત રીતે જવાબદાર છે એ ગણાતો હતો। આ એની જોગવાઈઓ આપણે જોઈ હતી। ત્યારબાદ બેનો તફાવત જોયો તો અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણીનો। અનિયમિત શેર વેચણીનો અર્થ હતો પહેલાં ગેરકાયદેસર શેર વેચણી, બેના સંજોગો આપેલા હતા, કેવી અસરો થાય બેની જો અનિયમિત શેર વેચણી થાય તો કેવી અસરો થાય અને ગેરકાયદેસર શેર વેચણી થાય તો કેવી અસરો થાય। પછી બેનું સભ્યપદ આપેલું હતું તો અનિયમિત શેર વેચણીમાં શેરધારક છે એ જો અરજી રદ કરાવી દે તો સભ્યપત્રકમાંથી એનું નામ શું કરવામાં આવે? રદ કરવામાં આવે। અને ગેરકાયદેસર શેર વેચણીમાં સભ્યપદ હજી મળે જ નહીં એટલે કંઈ પ્રશ્ન જ ઊભો ના થાય। જવાબદારીમાં શું કીધું હતું? તો કે અનિયમિત શેર વેચણીમાં જવાબદાર કોણ હોય? તો કે કાં અધિકારી અને કાં સંચાલક। કેમ? તો કે જો કોઈ સંચાલકોએ જાણી જોઈને આવું કરવા દીધું હોય અનિયમિત શેર વેચણી તો એ વ્યક્તિગત રીતે પોતે જવાબદાર ગણાય છે અને કોઈ અધિકારી હોય એ પણ જવાબદાર ગણાય। ગેરકાયદેસર શેર વેચણીમાં આવું કંઈ થતું નથી, એ પ્રથમથી જ રદ થયેલી ગણાય એટલે આવા કંઈ પ્રશ્ન ઊભા થતા નહોતા। એકદમ સરસ મજાનો આખો તફાવત છે એ આપેલો હતો। હવે આજે આપણે છે એ ત્યાગપત્ર કોને કહેવાય અને ત્યાગપત્ર એટલે શું, કઈ કેટલા ભાગમાં વેચેલું હોય આ ટોપિકની આપણે ચર્ચા છે એ કરવાની છે। યાદ રાખજો આ ટોપિક 3 માર્ક્સમાં ટૂંક નોંધમાં પૂછાય અને 1 વાક્યના પ્રશ્ન આમાંથી ઘણા બધા પૂછવામાં આવે। તો જોઈએ આપણે એમાં શું કહે છે ત્યાગપત્ર। હવે આમ તો આપણે ત્યાગપત્ર એટલે શું, તો કે આમ તો નામ સાંભળતા જ આપણે ખબર પડી જાય ત્યાગ એટલે શું, જતું કરવું। આ ત્યાગપત્ર એટલે શું? હવે ત્યાગપત્ર એક પ્રકારનું શું છે? ફોર્મ છે જે હકના શેર સાથે સંકળાયેલું છે। યાદ રાખજો આમાંથી પ્રશ્ન પૂછાય છે કે ત્યાગપત્ર કયા શેર સાથે સંકળાયેલું છે, તો યાદ રાખજો ત્યાગપત્ર
કયા શેર? હકના શેર સાથે સંકળાયેલું છે. રહી ગયું યાદ? કયા શેર? હકના શેર. હવે હકના શેર એટલે શું? તો કે હકના શેર એટલે કંપની છે એના વર્તમાન શેર હોલ્ડરોને એની પાસે જે વધારાના શેર હોય એ ખરીદવા માટે જે પહેલો હક આપે, એટલે પહેલી ઓફર એને કરે, એને શું કહેવાય? હકના શેર કહેવામાં આવે છે. તો પ્રશ્ન પૂછાય કે હકના શેર એટલે શું? હકના શેર એટલે શું? એટલે આપણે યાદ રાખવાનો એક વાક્યના પ્રશ્ન છે બધા, બરાબર. તો હકના શેર એટલે તો કે કંપની તેના વર્તમાન શેરહોલ્ડરોને તેની પાસે રહેલા વધારાના શેર ખરીદવા આમંત્રણ આપે, તેને શું કહેવાય? એને હકના શેર છે કહેવામાં આવે છે. યાદ રહી ગયું હકના શેર કોને કહેવાય? તો કે એના વર્તમાન શેર હોલ્ડરો હોય અત્યારે જ, એના કંપની પાસે રહેલા વધારાના શેર ખરીદવા માટે જે પહેલો હક આપે, એટલે એ શેર ખરીદવા માટે પ્રથમ આમંત્રણ આપે, એને શું કહેવાય? હકના શેર છે કહેવામાં આવે છે. હવે આપણે ખબર જ છે કે કોઈ પણ શેર ખરીદવા માટે કંપની જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા છે એ શું આપે? આમંત્રણ છે એ આપે છે. તો આ હકના શેર સાથે સંકળાયેલું ત્યાગપત્ર છે, અને આ હકના શેર છે એ કોને કહેવાય? બરાબર. હવે ત્યાગપત્ર એટલે શું? તો કે શેરહોલ્ડર પાસે આવેલા હકના શેરમાંથી થોડાક શેર અથવા તો આ પૈકી બધા જ શેર એ જ્યારે બીજા વ્યક્તિના તરફેણમાં જતા કરે, એટલે એ જ્યારે બીજા વ્યક્તિને આપવા માગતો હોય ત્યારે જે પત્રનો ઉપયોગ થાય એને શું કહેવામાં આવે? ત્યાગપત્ર કહેવામાં આવે છે. જોઈએ શું કહે છે ત્યાગપત્ર. તો કે ત્યાગપત્ર એટલે જ્યારે શેરહોલ્ડર પાસે રહેલા હકના શેર પૈકી અમુક શેર અથવા બધા જ શેર જ્યારે બીજા વ્યક્તિને તરફેણમાં જતા કરે અથવા આપે ત્યારે જે પત્રનો ઉપયોગ કરે તેને શું કહેવાય? ત્યાગપત્ર કહેવામાં આવે છે. સમજાઈ ગયું એક વાક્યનો પ્રશ્ન? ત્યાગપત્ર એટલે શું? એટલે પહેલાં તો આપણે ખબર હોવી જોઈએ ત્યાગપત્ર શું છે. તો કે એક પ્રકારનું ફોર્મ છે. કોની સાથે સંકળાયેલું છે? તો કે હકના શેર સાથે સંકળાયેલું છે. હકના શેર કોને કહેવાય? તો કે કંપની એના વર્તમાન શેર હોલ્ડરોને એની પાસે રહેલા વધારાના શેર ખરીદવાનો જે પ્રથમ હક એટલે કે ખરીદવા આમંત્રણ આપે એને શું કહેવાય? હકના શેર કહેવાય. હવે ત્યાગપત્ર એટલે શું? તો કે હકના શેર સાથે સંકળાયેલું છે. એટલે જ્યારે શેર હોલ્ડર પાસે એના હકના શેર હોય ત્યારે એ એના શેરમાંથી બધા જ શેર અથવા તો થોડાક શેર, અમુક ટકા શેર, એ બીજા વ્યક્તિના તરફેણમાં જતા કરવા માંગે, એટલે બીજા વ્યક્તિને જ્યારે આપવા માંગે ત્યારે એ જે પત્રનો ઉપયોગ કરે એને શું કહેવાય? ત્યાગપત્ર કહેવામાં આવે છે. એટલે આ ત્યાગપત્ર. હવે ત્યાગપત્ર છે એને બે ભાગમાં વહેંચવામાં આવે. એટલે આ પણ પ્રશ્ન પૂછાય તમને કે ત્યાગપત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવે? તો કે ત્યાગપત્રને બે ભાગમાં વહેંચવામાં આવે. યાદ રાખવું. હવે આ બે ભાગ કયા? તો એ આપણે જોઈએ.
આ બે ભાગ છે એ બે વાક્યમાં પ્રશ્ન પૂછાય, આખું ત્યાગપત્રની ટૂંકનો 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય, અને એક વાક્યના આમાંથી ઘણા બધા પ્રશ્ન છે એ પૂછી શકે. હવે ત્યાગપત્રને બે ભાગમાં વેચવામાં આવ્યો, એમાં બે ભાગ કોના કોના હોય? તો કે પહેલો ભાગ હોય એ મૂળ શેર હોલ્ડરોનો હોય, કે જેને કંપનીએ હકના શેર આપ્યા આ મૂળ શેર હોલ્ડરોનો હોય. અને જે બીજો ભાગ હોય એ શેર હોલ્ડરોએ, મૂળ શેર હોલ્ડરોએ જે બીજા વ્યક્તિને શેર આપ્યા છે એ વ્યક્તિનો બીજો ભાગ હોય. એટલે યાદ રાખવું, બે ભાગ બે પક્ષકારોના હોય. કોના? પહેલો મૂળ શેર હોલ્ડરોનો, અને બીજો ભાગ જે સામેવાળા વ્યક્તિએ શેરની ખરીદી કરી છે, જેના તરફેણમાં શેર આવ્યા છે એ વ્યક્તિનો હોય. હવે આ બે ભાગમાં આપેલું શું હોય? તો કે પહેલા ભાગ હોય એ મૂળ શેર હોલ્ડરોનો હોય. એટલે મૂળ શેર હોલ્ડર શું કરશે? તો કે મૂળ શેર હોલ્ડર પહેલા ભાગમાં સહી કરી અને એના હકના શેર બધા અથવા તો એમાંથી થોડાક શેર એ બીજા વ્યક્તિને આપવા માંગે, આવું છે એ દર્શાવશે. એટલે પહેલો ભાગ કોનો? મૂળ શેર હોલ્ડરોનો. જોઈએ આપણે પહેલા ભાગમાં શું હોય. તો કે પ્રથમ ભાગ, તમને એવું પણ પ્રશ્ન પૂછાય કે ત્યાગપત્રના પ્રથમ ભાગમાં શું દર્શાવેલું હોય? તો કે આ પ્રથમ ભાગમાં કોનું હોય? મૂળ શેર હોલ્ડરોનું. એટલે એમાં લખે કે મૂળ શેર હોલ્ડર પાસે રહેલા હકના શેર પૈકી થોડા શેર અથવા બધા જ શેર બીજા વ્યક્તિને આપવા માંગે, આવું છે એ દર્શાવવામાં આવે. અને એમાં શું કરેલી હોય? મૂળ શેર હોલ્ડરની સહી છે એ કરેલી હોય, મૂળ શેર હોલ્ડરની સહીની સાથે. આ પહેલો ભાગ છે એ ત્યાગપત્રનો હોય, બરાબર? ત્યાગપત્રના પ્રથમ ભાગ. ત્યારબાદ બીજા ભાગમાં હવે શું હોય? તો કે બીજો ભાગ સામેવાળા વ્યક્તિનો હોય, ખરીદનારનો. એ શું કરે? તો કે એના નામે જેટલા શેર છે એ આવેલા છે, એટલે જે એને શેર ખરીદા છે એ શેર પોતાના નામે મંજૂર કરવા કંપનીને એ શું કરે? વિનંતી કરે છે. એટલે બીજો ભાગ જે છે, બીજો ભાગ કોનો હોય? તો કે ખરીદનાર સામેવાળો વ્યક્તિ, એટલે કે જેના તરફેણમાં શેર આવેલા છે તે વ્યક્તિએ સહી કરીને પોતાના નામે શેર મંજૂર કરવા કંપનીને શું કરે? વિનંતી કરે છે. સમજાઈ ગયું? ત્યાગપત્રના બે ભાગ આપેલા છે. પ્રથમ ભાગમાં શું હોય? તો કે પ્રથમ ભાગ છે એ મૂળ શેર હોલ્ડરોનો હોય, અને બીજો ભાગ કોનો હોય? તો કે સામેવાળા વ્યક્તિ જેણે ખરીદા છે શેર એનો હોય. પ્રથમ ભાગમાં મૂળ શેર હોલ્ડર શું કરશે? તો કે પોતાની સહી કરી અને એના શેર બધા અથવા તો થોડાક શેર જે બીજા વ્યક્તિને આપવા માંગે છે, આવું એ દર્શાવશે. અને બીજા ભાગમાં તો કે જેણે શેર ખરીદા છે એ વ્યક્તિ એમાં સહી કરી અને પોતાના નામે શેર મંજૂર કરવા કંપનીને વિનંતી છે એ કરશે. એટલે આ ત્યાગપત્રના બીજો ભાગ, બે ભાગ છે એ આપેલા હતા. હવે ત્યાગપત્ર છે એ કંપનીએ સમય મર્યાદા નક્કી કરી હોય, પછી અઠવાડિયું હોય, 15 દિવસ હોય, 2 દિવસ હોય, જે એને સમય મર્યાદા નક્કી કરી હોય. એટલે ત્યાગપત્રને સમય મર્યાદાની અંદર મૂળ શેર હોલ્ડરોએ કંપનીને છે એ પાછું રિટર્ન આપી દેવું જોઈએ. તો કંપની શું કરશે? તો કે જો સમય મર્યાદાની અંદર શેર હોલ્ડર પાસેથી ત્યાગપત્ર આવી ગયું હશે, તો જ્યારે કંપની છે એ અરજી અને શેર વેચણી પત્રક બનાવતી હશે ત્યારે એની સામે યોગ્ય નોંધ કરશે, અને જેના નામે શેર એને જતા કર્યા છે એ વ્યક્તિનું નામ છે સભ્યપત્રકમાં છે લખવામાં આવશે. એટલે આની ટૂંક નોંધમાં પૂછાય છે
કે સમય મર્યાદા? તો કે ત્યાગપત્ર સમય મર્યાદામાં અંદર કંપનીને મોકલી આપવું પડે. હવે જો આ ત્યાગપત્ર છે એ કંપની છે એ શેર હોલ્ડરોને શેર મંજૂરી પત્રની સાથે મોકલે, એટલે આમાંથી એક વિકલ્પ અથવા તો એક વાક્યનો પ્રશ્ન છે એ પૂછવામાં આવે. શું? તો કે ત્યાગપત્ર છે એ કયા પત્ર સાથે મોકલવામાં આવે? તો યાદ રાખવું, ત્યાગપત્ર શેર મંજૂરી પત્રની સાથે છે એ મોકલવામાં આવે, બરાબર. આ સમય મર્યાદા છે એની કોણ નક્કી કરે? કંપની નક્કી કરે. આ સમય મર્યાદાની અંદર ત્યાગપત્ર છે એ શું કરવાનું હોય? પહોંચાડી દેવાનું હોય શેર હોલ્ડર હોય. ના પહોંચાડે તો યોગ્ય નોંધ છે એ શેર વેચણી પત્રક બનાવે ત્યારે થાય નહીં, અરજીમાંથી એનું નામ છે એ હજી રદ થાય નહીં. એટલે સમય મર્યાદાની અંદર જો મૂળ શેર હોલ્ડર પાસેથી ત્યાગપત્ર જો કંપનીને મળી જાય એટલે કંપની શું કરશે? તો કે અરજી અને શેર વેચણી પત્રકમાં યોગ્ય નોંધ કરશે. એટલે એ વ્યક્તિનું નામ છે એ શું કરે? દૂર કરે. અને જેના નામે એણે શેર આપ્યા છે એ વ્યક્તિનું નામ છે એ સભ્યપત્રકમાં શેર વેચણી પત્રકમાં છે એ દર્શાવવામાં આવશે. અને ત્યાગપત્ર છે એ કયા પત્ર સાથે મોકલવામાં આવે? તો કે શેર મંજૂરી પત્ર જ્યારે મોકલે કંપની એની સાથે જ છે એ ત્યાગપત્ર મોકલી આપે છે. એટલે કે જે શેર હોલ્ડરોને હકના શેર કોઈ બીજાને આપવા હોય તો આ ત્યાગપત્રનો છે એ ઉપયોગ કરી શકે છે. એટલે આ હતું ત્યાગપત્ર, બરાબર. એકવાર પાછું જોઈ લ્યો ફરીથી, ત્રણ વાક્ય કે ચાર માર્ક્સમાં છે એ ટૂંક નોંધમાં પૂછાય છે. ત્યાગપત્રમાં ત્યાગપત્ર કોને કહેવાય? ત્યાગપત્ર શું છે? કયા શેર સાથે સંકળાયેલું છે? તો કે ત્યાગપત્ર છે એક પ્રકારનું ફોર્મ છે. કયા શેર સાથે? હકના શેર સાથે સંકળાયેલું છે. હકના શેર કોને કહેવાય? તો આપણે આગળ પણ જોઈ ગયા છે અને પાછું એ કે કંપની એના વર્તમાન શેર હોલ્ડરોને પોતાની પાસે રહેલા વધારાના શેર ખરીદવા માટે જે પ્રથમ હક ખરીદવાનું આમંત્રણ આપે એને શું કહેવાય? હકના શેર કહેવામાં આવે છે. ત્યાગપત્ર એટલે શું? તો કે જ્યારે શેર હોલ્ડરોને કંપનીએ હકના શેર આપ્યા છે, આ હકના શેર પૈકી થોડાક શેર અથવા તો બધા શેર એ બીજા વ્યક્તિને આપવા માગતો હોય, એટલે બીજા વ્યક્તિના તરફેણમાં ત્યાગ કરવા માગતો હોય, ત્યારે જે પત્રનો ઉપયોગ થાય એને શું કહેવાય? ત્યાગપત્ર કહેવામાં આવે છે. ત્યાગપત્રને કેટલા ભાગમાં વેચવામાં આવે? બે ભાગમાં વેચવામાં આવે. કયા બે ભાગ? તો કે પહેલો ભાગ છે એ કોનો હોય? મૂળ શેર હોલ્ડરોનો. બીજો ભાગ કોનો હોય? તો કે બીજો ભાગ જેણે શેર ખરીદા છે એનો આપેલો હોય. પહેલા ભાગમાં મૂળ શેર હોલ્ડર શું દર્શાવશે? તો કે પહેલા ભાગમાં મૂળ શેર હોલ્ડર સહી કરી અને પોતાના શેર બધા અથવા તો થોડાક શેર એ બીજા વ્યક્તિને આપવા માંગે છે આવું એ દર્શાવશે. અને બીજા ભાગમાં તો કે જેણે શેર ખરીદા છે એ વ્યક્તિ પોતાના નામે શેર મંજૂર કરવા કંપનીને વિનંતી કરશે. એટલે બીજા ભાગમાં એણે સહી કરી અને કંપનીને વિનંતી કરે કે મારા જે મને જે શેર આવ્યા છે એ મારા નામે મંજૂર કરવા વિનંતી. આ બે ભાગ છે એ ત્યાગપત્રના આપેલા હતા. ત્યાગપત્ર છે એ કંપનીને પાછું ક્યારે મોકલવામાં આવે? તો કે કંપનીએ નક્કી કરેલી સમય મર્યાદાની અંદર છે એ મોકલવામાં આવે. પછી તો કે ત્યાગપત્ર કયા પત્ર સાથે છે એ સંકળાયેલું છે? તો કે ત્યાગપત્ર શેર મંજૂરી પત્ર સાથે સંકળાયેલું છે. એટલે ઓકે, ત્યાગપત્ર છે એ સમજાય. ત્યારબાદ હવે આપણે છે એ શેર વેચણી પત્રક છે એ જોવાનું છે. શેર વેચણી પત્રક કોને? તો શેર વેચણી પત્રક છે એ કોને કહેવામાં આવે? ત્યાગપત્ર છે એ આપણે જોયું. હવે શેર વેચણી પત્રક આપણે ખબર છે આગળ છે એ આપણે શેર વેચણીની કાર્યવિધિમાં છે એ જોઈ ગયેલા હતા કે શેર વેચણી પત્રક છે એ કોને કહેવાય. કે જ્યારે કંપની શેર બહાર પાડે ત્યારે જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા છે એ આમંત્રણ આપે છે, બરાબર. હવે શેર વેચણી પત્રક છે એ શું થાય? તો આપણે ખબર છે કે બધા ભેગા મળી અને શેર અરજીના આધારે શેર વેચણીનો આધાર છે એટલે ફાળવણીનો આધાર છે એ નક્કી કરે. એટલે સંચાલક મંડળની સભામાં શેર વેચણી માટેનો ફાળવણીનો આધાર છે એ નક્કી કરવામાં આવે. એટલે યાદ રાખવું ક્યાં છે શેર વેચણી માટેનો આધાર નક્કી થાય? તો કે
કોના આધારે થાય તો યાદ રાખવું, અરજી આવી હોય એના આધારે શેર વેચણી થાય, પણ ક્યાં નક્કી કરવામાં આવે તો કે સંચાલક મંડળની સભામાં આ નીતિ છે એ નક્કી કરવામાં આવે કે શેર વેચણી છે એ કેવી રીતે કરવી. હવે શેર વેચણી સંચાલક મંડળની સભામાં આ નીતિ અને નિયમો ધારાધોરણ પ્રમાણે નક્કી થઈ જાય એટલે એની વેચણી માટેનું આખું વિગત દર્શાવતું જે પત્રક હોય ને એને શું કહેવામાં આવે, શેર વેચણી પત્રક છે એ કહેવામાં આવે છે. એટલે શેર અરજીઓ માટેનું જે આખું વિગતો શેર માટેનું આખું વિગત દર્શાવતું પત્રકને શેર વેચણી પત્રક છે એ કહેવામાં આવે છે. હવે તમને એવું પ્રશ્ન પૂછાય કે શેર વેચણી પત્રકમાં કેવી કેવી વિગતોનો સમાવેશ છે એ કરવામાં આવે. પહેલાં તો શેર વેચણી પત્રક એટલે શું તો જોઈએ. શેર વહેંચણી પત્રક એટલે શું, આ એક વાક્યનો પ્રશ્ન બરાબર. શેર વેચણી પત્રક એટલે તો કે જે શેર અરજીને આધારે સંચાલક મંડળની સભામાં શેર વહેંચણી માટેની આધાર નક્કી કરવાની નીતિ અને નિયમો દર્શાવતું નીતિ નિયમો અને વિગતો દર્શાવતું પત્રક જેને શું કહેવાય, શેર વેચણી પત્રક છે એ કહેવામાં આવે છે. યાદ રાખજો શેર વેચણી પત્રક એટલે શું, એક વાક્યનો પ્રશ્ન. શેર અરજીઓ આવી હોય એના આધારે સંચાલક મંડળની સભામાં નીતિ છે એ બધી નક્કી કરવામાં આવે શેર વેચણી માટેની. તો આ શેર વેચણી માટેની જે નીતિ નિયમો અને વિગતો દર્શાવતું પત્ર, આમ તો નીતિ નિયમો ના કહેવાય, ખાલી શું છે આ વિગતો દર્શાવતું પત્ર જેને શું કહેવાય, શેર વેચણી પત્રક છે એ કહેવામાં આવે છે. શેર વેચણી પત્રમાં આવે કેવી કેવી વિગતોનો સમાવેશ કરવામાં આવે, તો આ પણ એક વાક્યનો પ્રશ્ન છે કે શેર વહેંચણી પત્રકમાં કઈ વિગતોનો સમાવેશ છે એ કરવામાં આવે. એટલે આપણે યાદ રાખવું કે કઈ કઈ વિગતોનો સમાવેશ થાય, તો પહેલું શું છે, અરજદારનું નામ બરાબર, કે જેણે કંપનીમાં અરજી કરી છે શેર ખરીદવા માટે એનું નામ. ત્યારબાદ અરજદારનું સરનામું બરાબર. ત્યારબાદ કેટલા શેર મંજૂર થયા. ત્યારબાદ શેરની સંખ્યા. ત્યારબાદ શેરની કિંમત. ત્યારબાદ શું કહીએ તો કે ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે ખાતું ખોલાવવાનું હોય એટલે ડિપોઝિટરી આઈડી નંબર. આઈડી નંબર અને ડીપી પાસે ખોલાવેલ ખાતા નંબર. આટલી વસ્તુ છે એ શેર વેચણી પત્રકમાં દર્શાવવાની હોય બરાબર. આ એક વાક્યનો પ્રશ્ન, શેર વેચણી પત્રમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય, આ વિગતો દર્શાવતું પત્ર જેને શેર વેચણી કહેવાય. તો અરજદારનું નામ હોય, અરજદારનું સરનામું હોય, ત્યારબાદ એને કેટલા શેર મંજૂર થયેલા છે કંપની તરફથી, કેટલા શેર એને ખરીદ્યા, શેરની સંખ્યા, કઈ કિંમતના શેર ખરીદ્યા એ શેરની કિંમત, ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે એને ડીપીએટ ખાતું ખોલાવવાનું હોય એટલે ખાતાના નંબર અને ડિપોઝિટરી આઈડી નંબર. આ વિગતો દર્શાવતું પત્રક એટલે શેર વેચણી પત્રક બરાબર. સમજાઈ ગયું શેર વેચણી પત્રક કોને કહેવાય અને શેર વેચણી પત્રકમાં કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે.
હવે પછી આપણે આ શેર વેચણી પત્રક માટે કંપનીના સેક્રેટરીએ કઈ કઈ ફરજો છે એ બજાવવાની હોય એ આપણે છે એ જોવાનું છે. એટલે આજનો આપણો જે આ ટોપિક હતો, ત્યાગપત્ર અને શેર વેચણી પત્રક, આ શું કરવામાં આવે, પૂર્ણ કરવામાં આવે છે. એટલે ફરી એકવાર જોઈ લેજો, ત્યાગપત્ર કોને કહેવાય ને શેર વેચણી પત્રક કોને કહેવાય. ચેપ્ટર નંબર 1 છે એ 11 માર્ક્સનું પૂછવામાં આવે, એટલે આમાંથી નાના નાના પ્રશ્ન, એકવાક્યવાળા અને વિકલ્પો પણ ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે. આમ છે ચેપ્ટર એકદમ સહેલું આપેલું છે. ત્યાગપત્ર કોને અને શેર વેચણી પત્રક કોને કહેવાય. શેર વેચણી પત્રક યાદ રાખી લેજો કે જે સંચાલક મંડળની સભામાં શેરવેચણીના આધારે નક્કી કરવામાં આવતી જે નીતિઓ નિયમો હોય એ સિવાય આ વિગતો દર્શાવતું જે પત્રક હોય એને શું કહેવાય, શેર વેચણી પત્રક છે એ કહેવામાં આવે છે. શેર વેચણી પત્રકમાં કઈ કઈ વિગતો હોય તો આ બધી નીચેની વિગતોનો સમાવેશ થાય. એ પણ એક વાક્યનો પ્રશ્ન, અરજદાર જેણે અરજી કરી હોય કંપનીમાં શેર ખરીદવાની, એનું નામ, એનું સરનામું, કેટલા શેર કંપની એને મંજૂર કર્યા, એ શેરની સંખ્યા, કેટલી કિંમતના શેર એણે ખરીદા, કિંમત, ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે શું ખોલાવવાનું હોય, ડિબેટ ખાતું, એટલે ડિપોઝિટરી પાર્ટિસિપેટની આઈડી નંબર અને ડિબેટ ખાતાના ખાતા નંબર, આ છે વસ્તુ બધી. આ વિગત છે એ બધી કેમાં હોય તો કે શેર વેચણી પત્રકમાં છે એ દર્શાવેલી હોય છે. એટલે આજનો આપણો જે ટોપિક હતો એ શું કરવામાં આવે, પૂર્ણ કરવામાં આવે. ઓકે.